હેલો ફ્રેન્ડ્સ, તો આજનો આપણો ટોપિક મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પરિવહનની વાત કરવાની છે. હા, એ આકૃતિ દોરી બાજુ જવું, પણ પહેલાં જે કામના ટોપિક છે એને તો લઈ પછી હૃદયની વાત કરીએ. કારણ કે છેલ્લા લેક્ચરમાં કીધેલું હતું કે હૃદય આવશે, પણ આટલું તાબડતોબ આવી જાય એવું તમે નહીં આશા રાખી હોય. તો પહેલાં મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો મનુષ્યને જોઈ કોણ? તો કે ઓક્સિજન જોઈ. કાર્બન ડાયોક્સાઇડ ગમે તો કંઈ ન ગમે. તો ભાઈ, મનુષ્યના શરીરની અંદર ઓક્સિજન ભાઈ કામનો ઇમ્પોર્ટન્ટ છે. આપણો પ્રાણવાયુ છે, જો એ નહીં તો આપણે નહીં. તો આપણા શરીરની અંદર રહેલું છે શ્વસનરંજક દ્રવ્ય. જેવી રીતે ઓલી વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એમ આપણા શરીરની અંદર શ્વસનરંજક દ્રવ્ય ઇમ્પોર્ટન્ટ છે. તો આ શ્વસનરંજક દ્રવ્ય કયું? તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન માટે ઓક્સિજન કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ભાઈ છે. એ જેવો એને જોઈ એટલે તરત જ એની સાથે જોડાઈ જાય. કારણ કે હિમોગ્લોબિન પાસે ઓક્સિજન સાથે જોડાવાની ઊંચી બંધન ક્ષમતા રહેલી છે, અને આ ઊંચી બંધન ક્ષમતાના લીધે એની સાથે જોડાઈ જાય. પણ આપણા શરીરની અંદર ઓલો ઉચ્છવાસનો કાર્બન ડાયોક્સાઇડ છે એ નળે નહીં. તો કે નળે નળે ભાઈ, તો એ નળે નહીં એટલા માટે હું, તો કે આપણા શરીરની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ એની પાસે ખાસિયત છે કે એ પાણીમાં દ્રાવ્ય થાય છે, અને આ પાણીમાં દ્રાવ્ય થવાના ગુણધર્મના લીધે આપણા કોષની અંદર રહેલા રુધિર રસમાં આ ઓગળીને રહે. એટલે આ ભાઈ જ્યાં જોડાઈ ગયો ને આ ભાઈ એમને અમર્યો. હવે આ રુધિર ફેફસામાં જાય, એનું શુદ્ધિકરણ થાય, એટલે કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી ભાગી જાય, ત્યારે એ સ્ટેજ કમ્પ્લીટ થાય. વાયુ કોષનો ને એનો ટોપિક વચમાં અત્યારે રહ્યો છે, હું તમને કરાવી. આ આકૃતિ આપણી પાસે મસ્ત છે એટલા માટે આ ટોપિકને પહેલા લીધો છે. બસ આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન થાય. બસ આટલો જ તમારે જવાબ કહેવાનો છે. હવે આપણે વાત કરવાની છે તો કે હૃદયના અજીવાર છે. રુધિર વિશે નોંધ લખો, શરીરની અંદર કામનું હોય તો એ છે રુધિર. જો રુધિર નહીં તો ન હાલે, ખાલી ને ખાલી મગજથી કાંઈ ન થઈ જાય. જેવી રીતે ગાડીમાં પેટ્રોલ હોય તો ગમે એવી ગાડી કામની ને, તો એવી જ રીતે રુધિરની વાત કરીએ તો મનુષ્યના શરીરમાં રુધિર એ એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે. ગમે એના હાથને ચેપો મારે તો લોહીના ટીપા પ્રવાહી સ્વરૂપે નીકળે ને, બરફના ગાંગડા નીકળાય કે ધુવાળા નીકળાય તો મનુષ્ય નહીં હોય. આ પ્રવાહી સંયોજક પેશી એ રુધિર. પણ રુધિર બે વસ્તુનું બનેલું છે. કઈ બે વસ્તુ? તો એક છે એમાં આવતું રુધિર રસ, અને બીજું આવે છે એની અંદર નિલંબિત થયેલા કોષો. હવે એમ થાય નિલંબિત એટલે હું? તો કે કોઈ પણ પાણી તો ભરેલો ગ્લાસ લ્યો, કાચનો લેવો, ટ્રાન્સપરન્ટ આરપાર જોઈ શકાય એવો, એની અંદર તમારે સાઈનું ટીપું નાખવાનું. આ ટીપું જેવું પાણીમાં પ્રસરણ પામે પછી તમારે ગ્લાસનું અવલોકન કરવાનું તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ મારીને. તરત જ તમને અમુક જગ્યાએ સાઈના કણોની ગાંઠો જોવા મળશે, અને આ કણો દ્રાવણમાં તરતા રહેતા હોય. એ તરતું રહેવું એટલે નિલંબિત રહેવું. આવા આપણા રુધિરની અંદર કેટલા કેટલા કોષો છે? તો કે ત્રણ પ્રકારની વેરાયટીમાં સ્કીમ છે. તો કે પહેલી વેલી વેરાયટી રક્ત કણો, બીજી વેરાયટીનું નામ ત્રાક કણો, અને ત્રીજી વેરાયટીનું નામ તો કે શ્વેત કણો. આ ત્રણ ઘટકો છે એ નિલંબિત થયેલા હોય છે આપણા રુધિરના રહેલા રુધિર રસની સાથે. હવે રુધિર રસ છે એ શું કાર્ય કરશે? તો કે રુધિર રસ પાસે એક કામની જવાબદારી છે. ઓલો કાર્બન ડાયોક્સાઇડ જે ઓગળીને રહેવાનો એ ક્યાં રહેવાનો? તો કે ઓલો કોષરસ. એ કોષરસ એ જ કોણ? તો કે રુધિર રસ. એટલે કાર્બન ડાયોક્સાઇડ આપણે જે લીધેલો ખોરાક છે, આપણા શરીરની અંદર રહેલા ખનિજ ક્ષારો,
એની સાથે સાથે જ આપણા શરીરની અંદર રહેલા નકામા ઉત્સર્ગ દ્રવ્યો આ બધાય ઘટકો છે એનું શરીરમાં પરિવહન કરવાની જવાબદારી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ટ્રાન્સપોર્ટેશન આજે આખી પ્રોસેસ થાય છે એમાં રુધિર રસ જવાબદાર છે તો અહીંયા રહેલા રક્તકણનો એક ફાળો છે રક્તકણનો ફાળો તો કે અહીંયા આ રક્તકણ ઓક્સિજનનું વહન કરવા માટે જવાબદાર છે જ્યારે આ ત્રાકકણો શ્વેતકણો તો એ પછી આવે છે ત્રાકકણોની પાસે એક કામ છે શ્વેતકણોની પાસે એક કામ છે ત્રાકકણો રુધિરના ગંઠાઈ જવાની ક્રિયા ગમે ત્યાં ઘા લાગેલો હશે ત્યાં તમને રિપેરિંગ થાય ઓલું ભીંગળું વરે ને એના માટે જવાબદાર આ અને એવી જ રીતે ઓલા શ્વેતકણો છે એ આપણા શરીરના ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે આ કોરોનામાં જેનામાં આ વધુ હોય છે એ ટકશે નહીં તો બીજા ટેરશે હવે આ રુધિર એની અંદર રહેલી આ બાબતો જે છે એની સાથે સાથે રુધિર પાસે કેટલીક પોતાની લાક્ષણિકતા છે લાક્ષણિકતાઓની અંદર પહેલી વહેલી લાક્ષણિકતા તો કે રુધિર એ મનુષ્યના શરીરની અંદર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે આ શરીરમાં પરિવહન પામે તો એનું કારણ તો કે એને મદદ કરે છે હૃદય એટલે હૃદય ભાઈ આ હૃદય છે એ એક પંપ તરીકે કાર્ય કરી અને એને મદદરૂપ થાય છે બીજું આવે છે આપણા શરીરમાં રહેલા રુધિરનું કામ તો કે રુધિર એ આપણા શરીરની અંદર ઈજા થયેલા ભાગો નું સમારકામ કરે છે કેવી રીતે કરતું હોય છે તો એના માટે કોણ જવાબદાર એની તમને મેં વાત કરી દીધી ભૂલી ગયા હોય તો કરો રિવાઇન્ડ ત્રીજું થર્ડ તો કે આપણા શરીરની અંદર કેટલી બધી વાહિકાઓ છે આ વાહિકાઓની જાળીમય ગોઠવણી થાય છે આ જાળીમય ગોઠવણી જે આપણી પાસે આવે છે જેના લીધે રુધિર આખા શરીરમાં વહન પામી શકે આ હતી એની લાક્ષણિકતા તમને ટૂંકનો પૂછે રુધિર તો તમારે આટલી બાબતોનો એમાં સમાવેશ કરવાનો થાય હવે જે વસ્તુ ઉપર ક્યારનું તમારું ધ્યાન હતું એવી બાબત અને એ આકૃતિ હૃદય બાજુ આપણે જાય આખા બોર્ડનું કામ કરશે એટલે હું બોર્ડ ક્લીન કરી નાખું તમારે લખવાનું બાકી હોય તો લખી નાખો હા કેટલાક વિદ્યાર્થીઓ સમજવાનું કામ જો પહેલાં કરવા માંગતા હોય તો પહેલાં સમજી લ્યો પછી પાછું ચેક કરો અને લખો કારણ કે બોર્ડ વર્ક કમ્પ્લીટ થાય પછી વિડીયો સ્ટોપ કરી શકો છો હવે આપણો ભવ્ય પ્રશ્ન જેનું નામ છે ટૂંકનો લખો હૃદય ચાલો આ લક્ષર જ લઈ લોહી નીકળી જવું જોઈએ હૃદયની આકૃતિ છે એ આવી બધી મને આમ હાઈ ક્લાસ દોરતા ન આવડતી સાયન્સની અંદર જયદીપ સાહેબ છે ને એ જયદીપ સાહેબ છે એ આપણે આકૃતિ દોરી દીધી છે સ્કૂલે આવો તો એની મુલાકાત લઈ લે એની જ આખે આખી કલાકારી છે આખે આખી એરોથી લઈ અને લાઈનું સુધીનું દરેક કામ એનું છે એટલા માટે થઈ અને આકૃતિનો ધન્યવાદ માનીએ અને આપણે આમાં આગળ વધીએ આકૃતિ ઘણી બધી જગ્યાએ તમને જોવા આવી જ મળશે આનાથી હારી હવે ન હોય તો પૈસા પાછા દઈ જાય હૃદયની વાત કરીએ તો હૃદયને પહેલા વહેલા તો વાત કરીએ તો મનુષ્યના શરીરની અંદર આવેલો એક પ્રકારનો સ્નાયુલ અંગ છે એટલે કોઈ એમ માનતો હોય કે હૃદય ઓલું હાડકાનું ના 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 સ્નાયુનું બનેલું એક પ્રકારનું અંગ છે અને આ હૃદય છે એ આ મનુષ્યના શરીરની અંદર એનું કદ એ મુઠ્ઠી જેવડું કદ છે એટલે ટૂંકમાં મનુષ્યના હાથનો મુઠ્ઠીનું જેવડું કદ થાય બસ એવડું હૃદય તમારા હાથની મુઠ્ઠી નાની થાય તો એ નાનું હોય છે તમારા હાથની મુઠ્ઠી આવડી બધી થાય તો હા તમારું હૃદય એવડું બધું હોય છે કેવા કેવા માણસ હવે આ મનુષ્યના શરીરની અંદર આવેલું જે હૃદય છે એ પ્રોપર ડિવાઇડેડ થયેલું છે કઈ રીતે તો કે ઓટુ યુક્ત અને ઓટુ વિહીન રુધિરનું વહન કરે
જો બે શબ્દો અલગ આવ્યા ભેગા નથી એટલે ઓક્સિજન યુક્ત રુધિર જેને તમે બીજા શબ્દમાં શુદ્ધ રુધિર કહી શકો ઓટુ વિહીન એટલે ઓક્સિજન વગરનું અશુદ્ધ રુધિર તમે આને કહી શકો એટલે હૃદય છે એ આ રીતે બેને અલગ રાખી અને શરીરમાં રુધિરનું વહન કરે છે હવે મનુષ્યના શરીરની અંદર આનું વહન તો થાય છે પણ કઈ રીતે એનો પરિપથ હોય છે તો એનો પરિપથ અથવા તો પરિવહન માર્ગ કઈ રીતે થાય તો કે મનુષ્યના શરીરની અંદર આખાખું હૃદય છે એ ખંડોમાં વિભાજિત છે હવે ખંડોમાં વિભાજિત છે કઈ રીતે તો કે ઉપરની બાજુ આવેલા છે કર્ણક આમાં ક્યાં કર્ણક છે એ હું દેખાડું છું જારવો તો ખરી નીચેની બાજુ આવેલું છે ક્ષેપક કર્ણકમાં રુધિર દાખલ થાય છે ઉપરથી જે ક્ષેપકમાં નીચેથી બહાર જાય છે આ રીતે એનો પરિપથ છે સુનિશ્ચિત છે હવે આપણે વાત કરવાની થાય હૃદયની આકૃતિની હું નામ નિર્દેશન કહું છું હરખું જોજો ને યાદ રાખજો મનુષ્યનું હૃદય આપણે તમે ડોક્ટર બની ગયા છો હવે વેમમાં હાચીને બની જાઓ પછીની વાત છે હવે એ પેશન્ટ તમારી હમો ઉભેલો ને તમે એનું હૃદય ચેક કરો એ રીતે એનો મતલબ એમ કે આ જમણો ભાગ થયો આ ડાબો ભાગ થયો હૃદય અંદર છે આ એનો જમણો ભાગ આ એનો ડાબો ભાગ તો આ ભાગ કયો છે તો કે ડાબો ભાગ આ ભાગ કયો છે તો કે જમણો ભાગ તો હાલો આ બાજુ ડાબો ભાગ આવે ઉપરની બાજુ આપણે એને દર્શાવેલો જે આ ખંડ છે એને કહેવામાં આવે છે ડાબુ કર્ણક નીચેની બાજુ જે તમને અહીંયા ઓલો ખંડ દેખાડવામાં આવેલો છે જા એ છે ડાબુ ક્ષેપક ઉપરની બાજુ અહીંયા આવેલ છે એ ફૂફૂસ ધમની એની નીચે આવેલું છે એ ફૂફૂસ શીરા બે અક્ષરનું નામ તો બે અક્ષરનો વાલ્વ ડાબુ તો નામ આવે દ્વિ બે અક્ષર થયા ને ડાબુ તો એના ઉપરથી નામ દ્વિદલ વાલ્વ હવે અહીંયા જે તમને લાઈન દેખાડવામાં આવેલી છે એ છે આરોહી ધમની કાંડ અહીંયા ડાબો ભાગ પૂરો થયો આનું નામ કહો આ બાજુ આવો તો આ બાજુ શરૂ થાય છે જમણો ભાગ તો આ બાજુ જે અહીંયા તમને લાઈન દેખાડવામાં આવેલી છે આ છે અગ્ર મહાશિરા એની નીચે આવેલું છે આ ભાગ આ એ છે પશ્વ મહાશિરા આ ખંડને કહેવામાં આવે જમણો ભાગ એટલે જમણું કર્ણક આ ભાગ એટલે જમણું ક્ષેપક જ મ અણુ અહીંયા હું આવેલું તું ડાબુ તો હું આવે દ્વિ જ મ અણુ તો કેટલા આવ્યા અક્ષર તો કે ત્રી તો અહીંયા આવે છે ત્રિદલ વાલ્વ ભાઈ કોઈના હૃદયને ખોલીને તમારે ચેક નથી કરવાનું આ નામોને અત્યારે યાદ રાખી લેવાના હવે અહીંયા તમને દેખાડવામાં આવેલી આ લાઈન છે એ આ વચ્ચેનો પટો છે એ અહીંયા રહેલા ખંડોનું વિભાજન કરે હું કામ કરે તો જવાબ જરીક જોઉં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન અશુદ્ધ અને શુદ્ધ બે રુધિર અલગ છે જે અશુદ્ધ રુધિર છે આપણા માટે ઝેરી છે શુદ્ધ જે રુધિર છે આપણા માટે અમૃત છે તો એ અમૃતને અને ઝેરને અલગ રાખવું પડે ભેળસેળ કરીએ આપણે નુકસાન થશે એટલા માટે તો હવે આપણે વાત કરવાના છે ખંડોની વાત તો એમાં પહેલો વહેલો આવે છે ડાબો ખંડ તો ડાબો ખંડ એટલે આ ભાગની વાત કરવાની જમણો ખંડ એટલે આ બાજુ જોવાનું એટલે અત્યારે આ બાજુ ધ્યાન દેવાનું
તો ડાબા ખંડની અંદર રુધિર દાખલ થાય છે ફુફુસ શિરા દ્વારા. તો ફુફુસ શિરા દ્વારા રુધિર આવ્યું. ભાઈ ફુફુસ શિરા હું ભગવાનના ઘરમાંથી રુધિર લઈને આવે? ના ના ના, કનેક્શન આપણા શરીરમાં છે. તો આવતું રુધિર ક્યાંથી આવેલું હશે? તો કે ફેફસામાંથી. અને ફેફસામાંથી આવતું રુધિર કેવું હશે? તો કે આ રુધિર હશે ઓટુયુક્ત. અને આ રુધિર કેવું હોય? તો કે હંમેશા શુદ્ધ ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર છે એ ફેફસામાંથી ફુફુસ શિરામાં દાખલ થાય છે. ફુફુસ શિરા રુધિરનું કનેક્શન ક્યાં પુગાડે છે? તો કે આ રુધિર હવે જશે ડાબા કર્ણકમાં. રુધિર જ્યારે એની અંદર આવે છે, જેવું રુધિર અંદર દાખલ થયું એટલે તરત જ ડાબા કર્ણકનો જે ભાગ છે, આ ડાબા કર્ણકનો ભાગ એ પોતે પામે છે શિથિલન. ફૂલી ગયો. હવે આ શિથિલન પામેલું ડાબું કર્ણક રુધિરને મોકલશે ડાબા ક્ષેપકમાં. અને જ્યારે ડાબા ક્ષેપકમાં રુધિર હવે દાખલ થઈ ગયું ત્યારે આ ડાબા ક્ષેપકની અંદર રુધિર છે, આ રુધિર છે એને આગળ મોકલવા ક્ષેપકનું થશે સંકોચન. હવે આ સંકોચનની પ્રોસેસને આખી થતી હોય એમાં જે કર્ણક છે એ કર્ણકની દિવાલ હંમેશા પાતળી હોય છે, જેથી કરી અને રુધિર થોડું કેવું આવતા એ પોતે ફૂલી જાય છે. હવે આ આખે આખું રુધિર છે એનું અહીંયા ક્ષેપકે સંકોચન કર્યું, પણ આ રુધિર કેવું છે? ઓટુયુક્ત. જો ફુફુસ શિરામાંથી આવ્યું ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી દાખલ થયું ડાબા ક્ષેપકમાં, અહીંથી રુધિરને ધક્કો માર્યો અને આ ધક્કો છે એ તરત જ રુધિરને ક્યાં લઈ જાય છે? તો કે આ રુધિર ગયું આરોહી ધમની કાંડમાં. એટલે આપણા શરીરમાં આવેલી ધમની દ્વારા આ રુધિર છે એ શરીરના વિવિધ અંગોમાં જાય, કે જ્યાં આપણા રુધિરની જરૂર છે. આ ડાબો ખંડ, બસ આટલું વર્ણન જ આવે છે. આકૃતિ યાદ હોય તો બધું કામ થાય. ડાબો ખંડ. હવે એના પછી આવે છે જમણો ખંડ. તો જમણા ખંડ ની અંદર વાત કરીએ તો જમણી બાજુનું કનેક્શન જોવાનું. જમણી બાજુના કનેક્શનની અંદર તમે જો તો હવે જમણી બાજુ આવતું રુધિર કઈ રીતે આવે છે? તો જમણી બાજુ આવે આપણા શરીરની અંદર આવતું રુધિર અહીંયા અગ્ર મહાધમની અને પશ્વ મહાધમની. એક જ મિનિટ હો. નહીં, હા બરાબર છે. હા, હવે આપણા શરીરની અંદર જમણા ખંડની વાત કરીએ તો જમણા ખંડની અંદર દાખલ થતું રુધિર એ મહાશિરા દ્વારા દાખલ થાય. હવે આ મહાશિરા દ્વારા આવતું રુધિર આવેલું ક્યાં હશે? તો કે આપણા શરીરના અંગોમાંથી. શરીરના અંગોમાં રુધિર આવે. આ અંગોમાંથી આવતું રુધિર ક્યાં પૂગે છે? હૃદયમાં. તો અંગોમાં જે આ રુધિર હશે એ રુધિર કેવું હશે? તો કે આપણા શરીરને વાપરી નાખેલું હશે. એટલે વપરાઈ ગયેલું રુધિર હોય એટલે હંમેશા કેવું હશે? ઓક્સિજન વિહીન. એમાં ઓક્સિજન હાજર હશે નહીં. આવું ઓક્સિજન વિહીન જે રુધિર હૃદયમાં આવ્યું છે એ પહેલા વહેલા ક્યાં પૂગે? તો કે જમણા કર્ણકમાં. જમણું કર્ણક પહેલા વહેલા શું પામે? શિથિલન. એટલે રુધિરનો પુરવઠોને એકત્રિત કરે. જેવું એ આખે આખું જમણું કર્ણક ભરાઈ જશે એટલે શિથિલનની ક્રિયા પૂરી કરી અને પોતે પામે છે સંકોચન. હવે સંકોચન જ્યારે પોતે પામે છે ત્યારે આ રુધિરને ધક્કો ક્યાં મારે છે? તો કે જમણા ક્ષેપકમાં. હવે જમણા ક્ષેપકમાં જશે એટલે રુધિર એમાં દાખલ થયું એટલે એનું પહેલા વહેલા શું થશે? શિથિલન ફૂલે. અને પછી આ રુધિરને આગળ મોકલવા માટે થઈ અને પોતે પામે છે સંકોચન. હવે જ્યારે એ પોતે પોતાનું આ રીતે સંકોચન પામે છે એટલે તરત જ રુધિર જમણા ક્ષેપકમાંથી રુધિર પોતાનું શુદ્ધિકરણ કરવા માટે થઈને જાશે આપણા શરીરમાં રહેલા ફેફસામાં.
હવે ફેફસામાં તમે રુધિરને મોકલી દીધું, પણ જે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે છે એ આ રુધિર ક્ષેપકમાંથી કર્ણકમાં પાછું જાય નહીં, એટલા માટે જ થાય અને વચ્ચે વાલ્વ આવેલા હોય છે. ખબર પડી હું કામે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ આવેલા છે જેથી કરીને રુધિર છે પાછું આમથી તેમ ઘા ન થઈ જાય, એટલા માટે થઈ અને આ વાલ્વ આવેલા છે. હવે આપણા શરીરમાં જ્યારે આ રુધિરનું વહન થાય છે ત્યારે આ જે ક્ષેપક છે એ આ રુધિર છે આ કેવી રીતે સહન નથી કરી શકતું, હું કામ તો કે પાતળી દિવાલ આવેલી છે, પણ પોતે અહીંયા ક્ષેપક એક દબાણને રચી શકે છે. એનું કારણ તો કે ક્ષેપક એ હંમેશા જાડી દિવાલ ધરાવે છે. આટલો ફેર પડે છે, આ જાડી દિવાલ હોવાના લીધે થઈ અને ક્ષેપક છે એ રુધિરને આપણા શરીરમાં ફેફસા બાજુ ધકેલી શકે છે. આ રીતે આપણા શરીરની અંદર ઓક્સિજન યુક્ત ઓક્સિજન વિહીન આવા રુધિર છે એને વહન કરવામાં આવે અને આ બે ખંડો છે એને અહીંયા રહેલા ખંડોના વિભાજન જેને કહેવાય આંતર ક્ષેપક પટલ જેનાથી એને અલગ કરીને રાખવામાં આવે જેથી રુધિર એકબીજામાં મિક્સ થાય નહીં અને જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી હૃદય સતત આમ નામ કાર્ય કર્યા જ રાખે છે. હા પછી વયા જાય પછી આ કામ કરે છે કે નથી કામ કરતું એ આપણા માટે કાંઈ અર્થનું નથી. આ રીતે મનુષ્યના શરીરમાં રુધિરનું વહન થાય છે. યાદ રાખજો અહીંયા રહેલી ફૂફૂસ શિરા અને અહીંયા આવેલી આ મહાશિરા એની અંદર તમારી પાસે આ ફૂફૂસ શિરા એક પ્રકારની અપવાદરૂપ શિરા છે કે જે ઓટુયુક્ત રુધિરનું વહન કરે છે. જે આગળ રુધિર વાહિનીઓ આવશે એમાં ધમની શિરા અને રુધિર કેશિકાઓ આવશે એમાં તમને એનો તફાવત જોવા મળશે. તો આજના વિડીયોને આપણે અહીં સુધી રાખીએ. અહીંયા તમે જે વાત કરી હૃદયની તમે સમજી ગયા હશો. થેન્ક યુ.